મહાનું મહાસંકટ ટળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ. માંગરોળ બંદરની પરિસ્થિતિની મુલાકાત લેતા ડેપ્યુટી કલેક્ટર. માંગરોળ તેમજ દરિયાઈ પટ્ટીઓ પર મહા વાવાઝોડાનું સંકટ ટળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ. માંગરોળ બંદરની પરિસ્થિતિની મુલાકાતમાં લેતા ડેપ્યુટી કલેક્ટર સહિત આગેવાનો હાલ સંકટ ટળતા લોકોને રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર ગુજરાતમાં મહાની મહાદસ્તકથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. તમામ જિલ્લાઓ તેમજ દરિયાવી પટ્ટીઓ ઉપર મહા વાવાઝોડાના સંકટની આપત્તિની પહોંચી વળવા માટે તંત્ર સજ્જ થયું હતું, પણ રાહતના સમાચાર મળતા અને મહાન મહાસંકટ ટળતા તંત્ર તેમજ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. માંગરોળ દરિયાવી પટ્ટીમાં મહા વાવાઝોડાનું સંકટ હળવું થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને માંગરોળ બંદરમાં કેશોદ ડેપ્યુટી કલેક્ટરે મુલાકાત લઈને આગેવાનો સાથે મીટિંગ યોજી હતી. ભલે વાવાઝોડાનું સંકટ ટળ્યું હોય, પરંતુ વરસાદી સંકટને પહોંચી વળવા હજુ પણ ખડે પગે હોવાથી બંદર આગેવાનો સાથે મીટિંગ યોજવામાં આવી હતી. જ્યારે વાત કરવામાં આવે તો માંગરોળ બંદર ઉપરથી વાવાઝોડું તો હટ્યું, પરંતુ વરસાદી માહોલ સાથે માંગરોળ બંદર ઉપર ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવતા પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને હજુ પણ માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે. તો સાથે સાથે દરિયાઈ કાંઠા વિસ્તારને એલર્ટ કરી સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે. ગોવિંદ હળિયા, જેડેસ ટીવી, માંગરોળ, જૂનાગઢ. કેશોદ અને માંગરોળ, જે મહા વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર દ્વારા જેટલા પણ સાવચેતીના પગલાં લેવાના થતા હતા એ બધા અગાઉથી તૈયારીના ભાગરૂપે લઈ રાખેલા હતા. અને જે રીતે આપે કહ્યું એમ કે માધ્યમો અને હવામાન ખાતાની આગાહીના આધારે હવે કદાચ સંકટ ઓલમોસ્ટ ટળી ગયું છે એવું માનીને સાગર ખેડવું અથવા તો આપણે બધા જ રાહતનો દમ લઈ શકીએ. પણ એના પગલે જેટલા પણ વિસ્તારો અસરગ્રસ્ત થવા જવાના હતા એમાં મધ્યમ અથવા તો ભારે વરસાદ અને પવનની ઝડપ એમાં વધારો થવાની શક્યતા છે. પણ એની સામે જે બીજી મોટી કોઈ હાનિ કાંઠાળ વિસ્તારમાં થવાની જે ભીતિ હતી એમાંથી આપણે ઈશ્વરની કૃપાથી પાર પડી ગયું કહેવાય અત્યારે. અને બાકી તમારી વાત સાચી છે કે સાગર ખેડૂને દરિયામાં ન જવાથી એમની આજીવિકા ઉપર પણ ખતરો ટોળાતો હોય, પણ કેટલીક વસ્તુઓ છે એ જેટલી આપણે એને હેન્ડલ કરી શકીએ અથવા તો જેને કંટ્રોલ કરી શકીએ અથવા તો એનું નિયંત્રણ કરી શકીએ એટલી તંત્ર વતી આપણે કરતા હોઈએ છીએ. અને સામાન્ય જનતા તરીકે આપ લોકો પણ સાવચેતીના પગલાં વર્તતા હો છો. પણ કુદરતી આફતો છે એમાં એની સાથે જ જોડાયેલું કુદરત છે, એટલે કુદરતની ક્યારે રહેમ દ્રષ્ટિ હોય કે ક્યારે કહેર દ્રષ્ટિ હોય એ આપણે નથી જાણતા હોતા. પણ ફિલહાલ એવું કહી શકાય કે તંત્રને સામાન્ય માણસોની જે તે જવાબદારી ભરી ચિંતા હતી એમાંથી એને થોડોક રાહતનો દમ લેવા દીધો છે. અને આપ સૌને પણ હજી સાવચેત રહેવા માટે થઈને તંત્ર વતી હું